नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स विषय गुजराती अभ्यास करशू। तो विद्यार्थी मित्रों, आज आप चौथो पाठ है अमृता, ते पाठ विषे विस्तारपूर्वक समझूती मेलवशू। पाठ चौथो अमृता, तेमना लेखक है किशन सिंह चावड़ा, अने साहित्य प्रकार छे चरित्र निबंध। अने किशन सिंह चावड़ानु उपनाम छे जीप्सी। तो विद्यार्थी मित्रों, चरित्र निबंध एटले कोई निबंध घणा बधा प्रकार जे छे, हास्य निबंध होय, चरित्र निबंध जे छे, ते पछी प्रवास निबंध छे, એવી રીતે ચરિત્ર નિબંધની વાત કરીએ તો ચરિત્ર નિબંધમાં કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિનું ચરિત્ર, એ વ્યક્તિનું જીવન, એમનું જન્મ જે છે, મૃત્યુ જે છે, એનું વર્ણન જે કરવામાં આવે એ નિબંધને ચરિત્ર નિબંધ તરીકે ઓળખવામાં આવે છે। એટલે લેખક છે કિશનસિંહ ચાવડા, સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, અને કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે जीप्सी। तो विद्यार्थी मित्रों, अपने सौ प्रथम लेखकनो परिचय जे छे मेळवशुं, अने त्यार पछी विस्तारपूर्वक पाठनी समझूती मेळवशुं। लेखकनो जन्म 17/11/1904 मां थयो हतो, अने 1/12/1979 ना रोज किशनसिंह चावड़ा छे ते अवसान पामा हता। निबंधकार, नवलकथाकार, वार्ताकार, चरित्रकार, संपादक तेमज अनुवादक एवा किशनसिंह गोविंदसिंह चावड़ा उर्फे जीप्सीनो जन्म वडोदरा में थयो हतो। तेओ सूरत जिल्लाना सचिन पासे आवेलो पांजगाम जे छे त्यांना वतनी हता। तेमणे वडोदरा, गुजरात विद्यापीठ अमदावाद तेमज शांति निकेतन कलकत्ता जे छे ए वगैरे अलग अलग शैक्षणिक संस्थाओमांथी शिक्षण प्राप्त कर्युं हतुं। तेमणे मुंबईनी फेलोशिप हाईस्कूलमां थोड़ोक समय सुधी शिक्षक तरीकेनी सेवाओ आपी हती। ते पछी वडोदरामां जे साधना मुद्रणालय जे छे, छापखान मुद्रणालय एटले के प्रेस छापखानुं एटले के साधना मुद्रणालयनी पण तेमणे स्थापना करी हती। अने त्यार पछी पाछळथी अलमोड़ा विस्तार जे छे, अलमोड़ा विस्तारमां मीरतोला आश्रममां पोते वसवाट कर्यो हतो। आ तो रेखाचित्र, संस्मरण अने आत्मकथन त्रिविस्तरे स्पर्शता अमासना तारा पुस्तकमांना प्रसंगोमां जीवनना अनुभवोनुं विधायक बळ छे। एटले रेखाचित्र, संस्मरण अने आत्मकथा आ त्रणेय स्तर, आ त्रणेय पासाओने स्पर्शे एवो अमासना तारा शीर्षक आपीने तेमणे पुस्तक लखेलुं छे, जेमां पोताना जीवनना अनुभवो जे छे ए आपणने जोवा मळे छे। जीप्सीनी आँखे एवुं शीर्षक लखी તેમણે સંસ્મરણ યાદગીરી રૂપેનું પુસ્તક જે છે લખેલું છે। તારા મિત્રક જે છે અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે। સમુદ્રના દ્વીપ એ જીવન વિશેના માર્મિક લેખોનો લખેલો સંગ્રહ છે પુસ્તક છે। અમાસથી પૂનમ ભણી એ પુસ્તકમાં તેમણે આધ્યાત્મિક લેખો જે છે લખેલા છે। ધરતી પુત્રી એવું શીર્ષક આપી તેમણે નવલકથાની પણ રચના કરી છે। તો કુમકુમ અને સર્વરી એ બંને તેમણે વાર્તા સંગ્રહ આપેલા છે। હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એ તેમણે લખેલા અભ્યાસના ગ્રંથો છે। કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે। તેમણે ગુજરાતી ભાષામાં સરસ મજાનું લેખન કાર્ય બદલ સુવર્ણ ચંદ્રક જે છે એ પ્રાપ્ત થયો હતો। આ હતો લેખકનો પરિચય। હવે પછીનો આપણો વિષય વસ્તુ છે અમૃતા। અમૃતા એક છોકરીનું નામ છે, અને છોકરી એટલે કે જે લેખક જે છે કિશનસિંહ ચાવડા ઉર્ફે જીપ્સી, એ જીપ્સીની નાની બહેનનું નામ છે અમૃતા। એટલે આપણે પહેલાં જ કીધું કે ચરિત્ર નિબંધ એટલે કે વ્યક્તિના ચારિત્ર્યના આધારે એનું વર્ણન કરવામાં આવે એ નિબંધ। તો એ પણ એ લેખકે પોતાની નાની બહેન અમૃતા જે છે, અમૃતાનું આખું જીવન ચરિત્ર જે છે એ પણ એમ કે રજૂ કરવામાં આવ્યો છે કે આ જ ચરિત્ર નિબંધની અંદર બંને ભાઈ બહેન જે છે એ ભાઈ બહેન વચ્ચેનો જે પ્રેમ જે છે, ભાઈ બહેન વચ્ચેનો જે સ્નેહ જે છે, બંનેની જે આત્મીયતા જે છે, અને ત્યાર પછી જે બંને સાથે રહેતા મજા મસ્તી કરતા તોફાનો કરતા, જ્યારે એકબીજાના લગ્ન થાય છે
પહેલાં લેખકના લગ્ન થાય, પછી બહેનના લગ્ન થાય, તો બંને છૂટા પડે છે, તો બંનેનો વિરહ કેવો હોય છે? બંને ટૂંકમાં કેવી નવી પરિસ્થિતિ સહન નથી કરી શકતા. બંને ભાઈ બહેનનો જાણે કે પ્રેમ ઓછો થતો હોય એવું લાગતું હોય, એને કારણે ઘણું બધું અમૃતાજી છે એ ઘણા બધા તોફાન પણ કરે છે. ઘણું બધી લગ્ન લેખકને ન થઈને પણ વાત કરતી હોય છે, અને તે પછી છેવટે અમૃતાનું જે મૃત્યુ થાય છે. આમ એનું જે જીવનચરિત્ર જે છે એને રજૂ કર્યું છે. હવે આપણે વિસ્તારપૂર્વક આ પાઠ જે છે એની સમજૂતી મેળવશું. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસો નામથી જ બોલાવતા. મારાથી 3 વર્ષ નાની, હું 12 વર્ષનું ત્યારે 9ની. અમે ભાઈ બહેન ઉપરા જબરા મિત્રો, અમુક ગજબની તોફાની. હું જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈ છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાને તો અમુક બાર વગાડી દે. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો, અમૃતાની આંખો પર મુગ્ધ, એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે, અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાડતા થાકું જ નહીં. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાડતો અમુને યાદ કર્યા કરું. લેખક કહે છે કે મારી બહેનનું નામ, નાની બહેનનું નામ કેમ કે અમૃતા હતું, પણ ઘરના આજુબાજુના બધા જ લોકોને વાલથી અમુના વાલસો નામથી બોલાવતા હતા. આપણને પણ ખબર છે કે કોઈ પણ વ્યક્તિ જે છે, ખાસ કરીને બાળકો જે છે, બાળકના ઘણા બધા નામ હોય, સાચું નામ ટૂંકમાં અલગ હોય, અને કદાચ ઘરના બધા સભ્યો જે છે એ પણ હુલામણા બીજા નામથી એમ કે બોલાવતા હોય. એટલે આપણે લેખક કહે છે કે મારી નાની બહેનનું નામ, સાચું નામ તો અમૃતા હતું, પણ અમે બધા એને અમુ એવા ટૂંકા વાલસો નામથી એમ કે બોલાવતા હતા. પછી લેખક કહે છે કે અમૃતા એટલે કે અમુ જે છે મારા કરતાં 3 વર્ષ નાની હતી. હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે મારી નાની બહેન એમ કે 9 વર્ષની હતી. અમે બંને ભાઈ બહેન તો હતા, પણ ભાઈ બહેન ઉપરાંત અમે ગાઢ પાકા મિત્રો હતા, ખૂબ જ એમ કે ફ્રેન્ડ હતા. મારી બહેન જે છે અમુ એ ખૂબ જ ગજબની તોફાની, ભારે તોફાની. હું કહેવાય ને કે શાંત સ્વભાવનો હતો, એટલે અમારા ફળિયામાં વિસ્તારમાં કદાચ બીજા કોઈ છોકરાઓની સાથે કદાચ મારે કોઈ તકરાર થાય અથવા રમતા રમતા કાંઈ બાજવાનું થાય ત્યારે અમુ તો સામેવાળા છોકરાઓના તો બાર વગાડી દેતી, એટલે કે બાર વગાડી દેવા એટલે કે આફતરૂપ બની જવું. એટલે કે હું તો કાંઈ ન કહેતો, પણ મારી નાની બહેન જે છે સામેવાળા છોકરાઓને પોતે ખૂબ જ એમ કે મારતી. એકદમ ગંઠાયેલું એટલે કે સુદૃઢ મજબૂત કસાયેલું શરીર, એકદમ તંદુરસ્તની ખુશ્બુ, એકદમ નમણું નાજુક અને નમણો ટૂંકમાં કહે ને કે ચહેરો, એકદમ તેજસ્વી ચકોર ચાલાક આંખો. અને પછી કહે છે કે અમૃતાની આંખો પર એકદમ ઓતપ્રોત સ્તબ્ધ થઈ જતો હતો. અને પછી કહે છે કે એ તો એની આંખો એટલી બધી સુંદર હતી કે એનું સમગ્ર સૌંદર્ય જેમ ટૂંકમાં પહાડ હોય ને પહાડનું ટૂંકમાં શિખર શોભતું હોય, એવી રીતે અમૃતાની ટૂંકમાં સમગ્ર સૌંદર્યનું શિખર તો ટૂંકમાં કહે ને એની આંખો હતી. એ તો જ્યારે એમ કે મોટો થઈને લેખક કહે છે ત્યારે એમ કે મને એમ કે એ ખબર પડી, પણ જ્યારે હું અણસમજણો હતો નાનો હતો ને ત્યારે પણ જે છે મને એની બંને આંખો જે છે એ આંખો ખૂબ જ એમ કે ગમતી, અને આંખો પર ધનુષ્ય કૃતિ જેવા ધનુષ્ય આકારના જે ભવા જે છે પાપડ જે છે એ પાપડને પંપાડતા હું કે થાકતો જ નહીં. પછી કહે છે પછી તો અમુ ન હોય તો હું માત્ર મારા જે ભવા મારી પાપડ જે છે એમ કે પંપાડતો, અને પછી અમુને એમ કે યાદ કરતો. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરાબર અમૃતા જેવી જ લાગતી હતી, અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુભાઈએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે, હું બહુ માંદી પડેલી, કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતા જ તેને રડી પડે જ. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. નર્મદાની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. તેની ડોકમાં એક સોનાની શેર હતી. પહેલાં સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું. એ સાધુ સાનો કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય, એ ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપકી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વજે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરું કે તે પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ. 8-10 દહાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં જીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચું સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું, બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા તો ગભરાઈશ નહીં બેટા, આવી હતી તમારી વાત.
જોજે અમુ તું આવું કંઈ ના કરતી। પછી લેખક કહે છે કે અમુને જોઈ મારે નાની બેન અમુ આટલી બધી તોફાની હતી, ચાલાક હતી, એટલી બધી રૂપાળી હતી કે મારી નાની બેન અમૃતાને જોઈ અને મારા નાની માં જે છે રાજુબા, હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લેખક જે છે નામ છે કિશનસિંહ, લેખકની નાની બેનનું નામ છે અમૃતા, પછી કિશનની અને અમૃતાની માતા જે છે એનું નામ છે નર્મદા અને નર્મદાની માતાનું નામ છે રાજુબા, એટલે કે નર્મદા અને રાજુબા એ બંને માતા પુત્રી છે, આપણે કહીએ ને કે માં દીકરી। અને જ્યારે કિશન અને અમૃતા માટે રાજુબા શું થાય તો કે એ નાની માં, એટલે કે એમના બંને એ ભાણેજ છે। કિશન અને અમૃતા બંને ભાઈ બહેન છે, કિશન અને અમૃતાની માતાનું નામ છે નર્મદા અને જ્યારે નર્મદાની માતાનું નામ છે રાજુબા, એટલે કે કિશન અને અમૃતાને રાજુબા શું થાય તો કે નાની માં। એટલે એક વખત લેખક કહે છે કે હું અને મારી નાની બેન અમૃતા અમારા મોસાળ મામાના ઘરે ગયા ત્યારે મારા નાની માં એટલે કે રાજુબા જે છે હંમેશા મને કહેતા કે બેટા કિશન, આ તારી બા જે છે ને એ નાની હતી ને, તારી બા એમ કે નર્મદા નાની હતી ને, તે રસલ બરાબર અમૃતા જેવી જેમ કે લાગતી હતી, તું જોજે ને આ અમુક પણ એમ કે મોટી થશે ને રસલ નર્મદા જેવી જ રૂપાળી જે છે એમ કે થવાની, અસલ એની માં જેવી પર જવાની। પછી લેખક કહે છે કે એક દિવસ રાજુબાઈએ મને અને મારી નાની બેન અમૃતાને મારા બાની એટલે કે નર્મદાની એક બાળપણની જે વાત જે છે ને એ વાત અમને કરી, ને પછી રાજુભાઈએ કીધું કે નર્મદા એટલે કે તારી બા નર્મદા 9-10 વર્ષની નાની હતી ને તેઓ ખૂબ જ બીમાર પડી, ખૂબ જ માંદી પડી, પછી એટલી બધી બીમાર પડી કે પછી મારી બચવાની કોઈની આશા પણ ન રહી, બધાને એવું લાગતું હતું કે હવે રાજુબા જે છે મૃત્યુ પામશે, બસ એટલે સોરી હા રાજુબા જે છે એમ કે મૃત્યુ પામશે, બચશે નહીં। પછી લખો કે છે નાનીમાં, પછી તો તમારા જે નાના જે છે એ તો મને જોઈને હતાશ થઈ ગઈ, ઘરે હવે શું થશે, મારી પત્ની એમ કે મૃત્યુ પામશે। એટલે આ રાજુબા જે છે ને એ કિશનને અને એની બેન અમૃતાને સ્ટોરી કહે છે ને દીકરીની નર્મદાની। પછી કહે છે કે એક દિવસ એ દિવસોમાં જેવું માંદી હતી, પછી એક સંન્યાસી સાધુ જે છે ને એ અહીંયા અમારા ઘરે જે છે ભિક્ષા માગવા માટે આવ્યો, પછી નર્મદાની તો કહેવું હતી કોઈ સાધુ સંત આવે તો બાજરો જે ઘઉં છે કે લોટ જે છે આપવા માટે જાય। એટલે પેલો સંન્યાસી આવ્યો, એટલે તારી બા જે છે નર્મદા બન્યાતમાં બાજરાની મુઠ્ઠી ભરી અને એમ કે આપવા માટે ગઈ, પછી પેલા સાધુએ જોયું કે નર્મદાની ડોકમાં સોનાનો ચેન જે છે એમ કે પહેરેલો હતો, ને પછી પેલા સાધુએ નર્મદાની થોડીક વાતચીત કરી અને વાત વાતમાંથી જાણવા મળ્યું કે આ ઘરમાં નર્મદાની માતા જે છે રાજુભાઈ ખૂબ જ એમ કે બીમાર પડ્યા છે, પછી કીધું કે બેટા મારે પાણી પીવું છે, મને એમ કે પાણી પાને, પછી નર્મદાએ ટૂંકમાં કહે ને કે પાણી પાયું, ને પછી એ સાધુ સંત હતો, પછી એ સાધુએ કીધું કે બેટા તારી માતા એમ કે બીમાર છે તો તારા ગળામાં જે પેલી સોનાનો ચેન પહેર્યો છે ને એ ચેન તું મને એમ કે આપી દે, એના બદલામાં હું તને ઈશ્વરીય એટલે કે ઈશ્વરીય મંત્રથી ટૂંકમાં કહીને કે સિદ્ધ કરેલી જે રાખ જે છે હું તને આપીશ, એ રાખ જે છે તારી માતાને ચમચામાં પાણી નાખી અને તું એમ કે પાઈ દેજે, તારી માતા જે છે સાજી એમ કે થઈ જશે। પછી કહે છે કે રાજુબા કે તારી માતા નર્મદાએ પેલી સાધુની સંન્યાસીની વાતમાં આવી અને પોતાના ગળામાં જે સોનાની કંઠી માળા હતી ચેન એ તેને એમ કે આપી દીધી, અને પછી તો પેલો સંન્યાસી જે છે એ તો ચમચો જેટલી રાખ આપી સોનાની માળા લઈ અને પોતે એમ કે ચાલતો થઈ ગયો। ને પછી કહે છે કે નર્મદા તારી બાઈએ તો રાખ લાવી અને ચમચો જેટલા પાણીમાં એ રાખને ઓગાળી અને પાણી મને એમ કે પાઈ દીધું, પછી તો ન કરે કહ્યું ને કે ભગવાનને કરવું અને ભગવાનની કૃપાથી કે આશીર્વાદથી કે પેલી રાખથી જે હોય તે ભગવાનને કરવું, પછી તો મારા વળતા પાણીથી, વળતા પાણી થયો એટલે કે તબિયતમાં સુધારો થયો, મારી બચવાની પણ કોઈની એમ કે આશા નહોતી, પણ પેલો જેવો ચમચો રાખ જેટલું પાણી પાયો રાખ વડે તરત એકદમ મારી તબિયતમાં કહે ને કે સુધારો થવા લાગ્યો અને 8-10 દિવસમાં એકદમ ટૂંકમાં કહે ને કે સાજી એમ કે થઈ ગઈ, અને 8-10 દિવસ પછી પેલી સોનાની કંઠી માળા નર્મદાના ડોકમાં એમ કે દેખાડી નહીં, એટલે પછી તો અમે પૂછ્યું કે બેટા તારે ડોકમાં પેલી સોનાનો ચેન હતો એ ક્યાં, માળા હતી ક્યાં ગઈ, કેમ દેખાતી નથી, પછી નર્મદાએ તો સાચે સાચું કહી દીધું કે બા
મેં જ્યારે બીમાર હતા પછી કોઈ સંન્યાસી આવ્યો હતો ને એને મને કીધું કે તારી માતા બીમાર છે તો તારા ગળામાં જે સોનાની માળા છે તું મને આપી દે, એને બદલે હું તને રાખ આપીશ કે એ રાખ તારી બાને પાઈ દેજે, તારી બા એમને સાજા થઈ જશે, એટલા માટે એ રાખને બદલામાં મેં સોનાની માળા જે છે પેલા સંન્યાસીને આપી દીધી. અને પછી આખી વાત ખબર પડી ગઈ. અને પછી તમારા કિશન રાજુભા કહે છે કે પછી તમારા નાણાંએ કીધું કે બળી કંઠી ગઈ તો ગઈ, બળી લગે ભલે કંઠી એમ કે પેલો સંન્યાસી લઈ ગયો તો ભલે લઈ ગયો, ગઈ તો ભલે ગઈ, તમે એમ કે સાજા થઈ ગયા ને એટલે બસ. કારણ કે સોનાની માળા કરતાં તો ખૂબ જ એમ કે માણસ સાજો થઈ જાય ને મૂલ્ય વધારે છે, એમ માણસ કરતાં એમ થોડું એમ કે સોનાની કિંમત એમ કે વધારે હોય, કંઠી ભલે ને કાંઈ વાંધો નહીં, પણ તમે તો એમ કે સાજા થઈ ગયા ને એ કંઠી એમ નથી લઈ ગયો, અને પેલી ભસ્મ આપી એના દ્વારા તમે એમ કે સાજા થઈ ગયા, બસ આપણા માટે એમ કે મહત્ત્વનું છે, કંઠી ગઈ તો ભલે ગઈ કાંઈ વાંધો નહીં, આપણે એમ કે બીજું લઈ લેશું અને તમે સાજા થઈ ગયા એટલે બસ. પછી કહેવાય ને કે પછી કીધું કે બેટા નર્મદા તમારે જાણે કીધું કે તમે કે ગભરાયશ ને ચિંતા કરતી નહીં, ભલે કંઠી આપી દીધી હોય તો એમ કે મું જતી નહીં કે મને મારશે ખી જશે કાંઈ નહીં થાય, બરાબર છે, ભલે ગયું હોય કાંઈ વાંધો નહીં. પછી રાજુભા કહે છે કે બેટા કિશન આ તારી મા જે છે ને તારી બા નર્મદાએ આવી હતી તોફાની નટખટ. અને પછી કીધું કે બેટા અમૃતાને બેટા અમૃતા જોજેવો તું પણ આવું નહીં કરતી, કદાચ કોઈ તારી માતા કદાચ બીમાર પડ્યા તો કોઈક આવે તને કહે કે તારા ગોળામાં સેન ચેન છે તું મને આપી દે માળા, તું કોઈને આવું ન કરતી, તારી ભાઈએ તો પેલા સંન્યાસીની સાથે પેલા એ માળા આપી દીધી હતી, તું કોઈને આવું માળા એમ કે આપતી નહીં. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમે તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો મને ધડાકો સમજી જ નહીં, એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી ને મને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંધા તો પોબારા ગણી ગયા, પોબારા ગણી જવું એટલે કે બારોબાર ભાગી જવું નાસી જવું. મોસળ એટલે કે મામાનું ઘર. પછી તે દિવસે નાનીમાના ઘરેથી મેં અમારા પાછા ઘરે આવ્યા ત્યારે તરત જ ઘરે આવતાની સાથે જ મારી નાનીબેન અમૃતાએ મારા બાને કીધું કે બા મારા ગળામાં જે સોનાની માળા છે ને એ તો માળા કાઢી લે, એ તો હું કોઈ સાધુને એમ કે આપી દઈશ. કેમ કે અમૃતાને ખબર હતી કે મારા નાનીમાએ જે છે મારા બાની વાત કરી હતી કે મારી બા એમ કે આવી હતી, એટલે પોતાની બાને કહે છે કે બા મારા ગળામાં સોનાની માળા પહેરેલી છે એ તમે કાઢી લ્યો, એ તો કદાચ હું કોઈ સાધુ સંતને એમ કે આપી દઈશ. એટલે શરૂઆતમાં તો કહેવાય ને કે લેખકના બા જે છે અમૃતની વાત એમ પોતે એમ કંઈ સમજાય નહીં કે પોતે મારી બનાવત કરે છે કે કદાચ બાળપણમાં મેં આવું કર્યું એટલે મને એમ કંઈ કહે છે. પછી તો લેખક કહે છે મેં બધી વાત એમ કરીને કે ત્યારે મારા બા એકદમ હસવા લાગ્યા અને પછી અમૃતની ખૂબ જ વહાલથી જે છે ભેટી પડ્યા. પછી મારા બા મને પકડવા માટે પાછું દોડ્યા તો સીધો જ પરબારો જે છે એ ભાગી ગયો, મારા બાને એમ કે હાથમાં આવ્યો નહીં. અમુને પાંચેકાનો બહુ શોખ, એ રમત પાછળ ગાંડી કલાકોને કલાકો રમતા થાકે નહીં ને રમવામાં પણ એકો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું અને વડીલ ભેરો કાકા રાજમહેલમાં કામે જતા આરસપણના ટાંકોની જોડી નહીં, ટાંકનું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભેરો કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા, બા તો રાજી રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભેરો કાકાનો હાથ પકડીને આરસના પાંચેકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે અમને આ સુંદર કુકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું, એટલું જ નહીં એની આબરૂની મહત્તા એ વધી ગઈ. પછી લેખક કહે છે કે મારી નાનીબેન જે છે ને અમૃતા એને પાંચેકે રમવાનો ખૂબ જ શોખ અને અમૃતા જે છે એ રમત પાછળ એટલી બધી ગાંડી હતી ને કે કલાકોના કલાકો સુધી જે છે એ પોતે પાંચેકા એમ કે રમ્યા કરતી અને પાંચેકે રમવામાં પણ એટલી બધી એકો એટલી બધી હોશિયાર કે વાત પૂછવામાં. પછી લેખક કહે છે કે એ વખતે અમારું જે ફળિયું જે છે ને અમે એક મારવાડી કુટુંબના જે અમારું કુટુંબ જે છે એ મારું બીજું એક મકાન હતું ને એ મકાનમાં મારવાડી કુટુંબ એમ કે ભાડે રહેતું હતું અને મારવાડી કુટુંબના વડીલ વ્યક્તિનું નામ ભેરો કાકા છે અને એ વખતે ભેરો કાકા જે છે ને એ રાજમહેલમાં આરસપહાણના પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવવામાં કે આરસપહાણના પથ્થરો જે છે મહેલ ચણવામાં કામ આવે આરસપહાણના પથ્થરોની કોતરણી કામ કરવામાં એ પોતે એમ કે કામે જતા હતા. પછી કહે છે કે ટાંકણું ટાંકણું એટલે કે શિલ્પકારનું પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટેનું જે લોખંડનું ઓઝાર જે છે સાધન તે એટલે કે ટાંકણું. અને પછી કહે છે કે આરસપહાણ ટાંકોમાં એટલે આરસના પથ્થરો જે છે ઘડવામાં આરસના પથ્થરોમાંથી મૂર્તિ બનાવવામાં કે બીજી કોઈ વસ્તુ બનાવવામાં એ ભેરો કાકા એટલે બધા પોતે હોશિયાર હતા
એટલા બધા પોતે પ્રખ્યાત હતા. આજુબાજુમાં અહીંયા જવું વારસ પણ એમ કે ટાંકી ન શકતું. પછી ટાંકણું જે છે, જાણે કે એમનું બાળક હોય અને હથોડી જાણે કે એમની દાસી હોય, જેમ આપણે દાસીની કોઈ પણ આજ્ઞા આપી, આદેશ આપી, એ જ પ્રમાણે દાસી કરે, એવી રીતે ભેલુકાકા જે છે એ ટાંકણા અને હથોડીથી જાણે કે બાળક અને દાસી હોય એ રીતના પોતે એમ કે કામ ઘટાડતા. પછી એ દિવસે ભેલુકાકા જે છે ને, એક દિવસ મારા બા માટે આરસ પ્રમાણેનો સરસ મજાનો સુંદર મજાનો ખલ, એટલે કે પેલા ઔષધિઓ દવા છે, ઔષધિઓને કચરવાનો કે લસટવાનો, નીચે ખાડાવાળો જે આરસનો જે પથ્થર જે છે તે, એટલે કે ખલ એમ. એટલે કે ભેરુકાકા રાજમહેલમાં કામ જતા, પછી એક દિવસ મારા બા માટે કોઈ વસ્તુઓને ખાંડવા માટેનો આરસ પ્રમાણનો જે ખલ જે છે, જે આપણે ખાંડણી કહીએ, એ ખલ જે છે પોતે લઈ આવ્યા. અને પછી મારા બા તો એકદમ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. અને એ વખતે મારી નાનીબેન અમૃતાએ ભેરુકાકાનો હાથ પકડ્યો અને કીધું કે તમે મારા બા માટે એમ કે ખલ લેવા, તો કાકા મારા માટે પણ આ સરસ મજાના પાંચકા એમ કે લેતા આવજો ને. અને પછી બીજા દિવસે ભેરુકાકા જે છે એ સરસ મજાના સુંવાળા લીસા અમૃતા માટે પાંચકા એમ કે લઈ આવી આપ્યા. અને પછી તો પાંચકા આવી ગયા, પછી તો બસ ત્યારથી તો આખા ફળિયામાં અમૃતાનું એટલું બધું માન સન્માન વધી ગયું, એટલી બધી એની આબરૂ વધી ગઈ ને કે વાત પૂછવામાં. કારણ કે બીજી બધી છોકરીઓ પાસે તો માત્ર પથ્થરના જે છે એ ખાજા ખબડાવાળા ટૂંકમાં પાંચિકા હોય, પણ જ્યારે અમૃતા પાસે તો ખૂબ જ કિંમતી આરસ પહાણના સુંવાળા એમ કે પાંચિકા હતા, એટલા માટે બધી છોકરીઓમાં એ અમૃતાનું માન પણ એમ કે વધી ગયું અને એની આબરૂ જે છે એ પણ એમ કે વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કુંકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. એ કુંકા તો જાણે એનો પ્રાણ, અને પાંચિકાએ રમે કેવી. એકવાર ચાર પાંચ એની બહેનપણી સાથે એ મારા ઓટલા પર કુંકા રમવા બેઠેલી. બીજી છોકરીને કુંકા તો થોડે જ ઉછળે અને એમાં ચૂકી જવાય. અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. એનો કુંકો બહુ ઊંચે ઉછળે અને કુંકાની સાથેની આંખની કીકી ઊંચે ચડે. કુંકા સાથે પાછી દ્રશ્ય નીચે ઉતરે. એક તો અમુની આંખો જે ચબરા, તેમાં કુંકાની રમતેને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમણ એવી ચડે કે બા બિચારી તરત નમતું જ મૂકી દે. અમુની એના આરસના કુંકાથી સિવાયેલા એને 9 વર્ષ પૂરા થયા. અને 10મી વર્ષ માટે આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કુંકા માટે મશરૂની કોથળી કરાવેલી. કુંકા તો અમુનું અમૂલ્ય ઘરણું, એની મોંઘી મિલકત. પછી મશરૂ પદાર્થ શબ્દ શું બોજાય, રેશમ તથા સૂતરનું વિવિધ રંગબેરંગી કપડું, એટલે રેશમ તથા સૂતરનું વિવિધ રંગી સરસ મજાનું કપડું એટલે મશરૂ. પછી કહે છે કે પછી તો અમૃતાને પાંચિકરમાં ખૂબ શોખ હતો. પાછા એકદમ આરસપ્રવાહના સુંવાળા પાંચિકા મળી ગયા. પછી તો અમૃતાએ ધીમે ધીમે રમી રમી આરસપ્રવાહના એકદમ સુંવાળા કોમળ જે છે ચકચકતા પાંચિકા બની દીધા. પછી એ પાંચિકા તો જાણે કે અમૃતાનો પ્રાણ હોય, એનો જીવ હોય ને, એવી રીતના જે છે પોતે પાંચિકે રમે અને ખૂબ જ એમ કે સાચવે. પછી એક વખત એની ચાર પાંચ બહેનપણીની સાથે અમૃતા જે છે એક વખત અમારા ઓટલા ઉપર એની ચાર પાંચ બહેનપણીની સાથે પાંચિકે રમતી હતી. બીજી છોકરીઓને કુંકા તો પોતે ઉપર એમ કે ઉછાળે અને એક બે વખતમાં પાંચિકા એમ કે નીચે પડી જાય. અને પછી તો અમૃતાનો દાવ આવ્યો ને, પછી એમ કે વાત જ પૂછવું. કારણ કે અમૃતા એક પાંચિકે રમવામાં એટલી બધી હોશિયાર હતી કે વાત પૂછવામાં. એનો કુંકો જે છે પોતે ખૂબ જ ઊંચે જે છે પોતે જતો, એનો પાંચિકો જે છે ઉપર એમ કે જાય તો પાંચિકાની સાથે સાથેની આંખો પણ એમ કે ઉપર જાય. પાંચિકો નીચે આવે તો પાંચિકાની સાથે સાથેની આંખો પણ એમ કે નીચે આવતી. પછી તો કુંકાની સાથે જ એની પછી તો એની એટલી બધી ચબરાક ચાલાક એમ કે આંખો હતી કે વાત પૂછવામાં. નિમે પછી કુંકા રમી રમી એકદમ અણિયાળી સુંદર આંખો જે છે બની ગઈ હતી. જ્યારે અમૃતા એકદમ ગુસ્સે થાય, ક્રોધિત થાય ને, ત્યારે એટલી બધી પોતે ખારી થઈ જાય, ગુસ્સે થઈ જાય, આંખો કાઢે, બિચારે મારી બા જે છે પોતે નમતું જોખી દે. અમૃતાને બહુ કાંઈ એમ કહી શકતે નહીં. પછી અમૃતા એના આળસપણના એટલા બધા કુંકાને વહાલા હતા કે વાત પૂછવામાં. પછી એને 9 વર્ષ પૂરા થયા અને 10મું વર્ષ બેઠું ત્યારે જન્મદિવસ પ્રસંગે અમૃતાએ પોતાની બાને કીધું કે બા, મને આ આરસના પાંચિકા જે છે એમ કે મૂકવા માટેની એક સરસ મજાની મશરૂની ઠેલી જે છે એમ કે બનાવી આપ. એટલે કીધું ને કે 9 વર્ષ પૂરા થઈને 10મી વર્ષગાંઠ નિમિત્તે અમૃતાએ પોતાની બા પાસે કુંકાને પાંચિકા રાખવા માટેની મશરૂની ઠેલી જે છે એ પોતે બનાવડાવી. કુંકા તો જાણે કે અમૂલ્ય ઘરણું હોય, સુનાચંદીના જેમ ઘરના વ્યક્તિ સાચવે એ રીતે અમૃતા જે છે પોતાની મશરૂની ઠેલીમાં એ પાંચિકાને પોતે એમ કે સાચવતી. જેમ મોંઘી મિલકત હોય ને એ રીતના પોતે એમ કે સાચવતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ પાઠ જે છે રાખશું.
આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ જે છે એ શરૂ કરશું. અસ્તુ.